गुड मर्निङ स्टुडेन्ट्स, आजना अडियो भिजुअल लेक्चरमा तपाईँलाई स्वागत छ। आजना लेक्चरमा स्ट्यान्डर्ड नाइन्थ धोरण नौमा प्रकरण नम्बर बे आपणे जे शरू छे एमां आगळ वधीए। प्रश्न छे टिंडल असर अने तेनुं उदाहरण आपी आपणे समजावानुं छे કે ટિંડલ અસર કોને કહેવાય। ટિંડલ અસર એટલે શું? તો કે કલીલ કણોનું કદ નાનું હોવાથી આપણને તે નરી આંખે જોઈ શકીએ નહીં આપણે, એટલા બધા નાના કદના કલીલ કણો છે। પણ કલીલ કણો પ્રકાશના કિરણપુંજનું આસાનીથી પ્રકીર્ણન કરી શકે છે, એટલે કે પ્રકાશના કિરણપુંજના જે આ પ્રકારના પ્રકીર્ણનને આપણે ટિંડલ અસર કહેશું। પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે એ આપણે જાણીએ છીએ, અને આ અસર જે છે પ્રકીર્ણનની એ જ ટિંડલ અસર કહેવાય એ આપણે જાણી શક્યા। હવે ટિંડલ અસર છે એના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ કે જ્યારે સૂર્ય કે પ્રકાશનું કિરણપુંજ છે એ નાના છિદ્રમાંથી પસાર થતું હોય અને અંધારા ઓરડામાં આવી જતું હોય। એટલે જ્યારે સૂર્ય કે પ્રકાશનું કિરણપુંજ નાના છિદ્ર મારફતે નાના છિદ્ર દ્વારા અંધારા ઓરડામાં પ્રવેશે છે ત્યારે આવી ટિંડલ અસર આપણને દેખાય છે એ આપણે જાણી શક્યા। બીજું કે હવામાં જે ધૂળના રજકણો છે, ધુમાડા છે, એની અસર પણ આપણે જોઈ છે। તો હવામાં રહેલા ધૂળ અને ધુમાડાના કણોને કારણે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે, અને આ પ્રકીર્ણનને કારણે પણ ટિંડલ અસર ઉત્પન્ન થાય જ છે। તો એક આ બીજા પ્રકારનું ઉદાહરણ આપણે જોયું। હવે જે ઉદાહરણ નંબર 3, તો કે એક બીકર લેવાનું છે, એમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરવાનું, પાછું એક બીજું બીકર લેશો, બીજા બીકરની અંદર શું લેશો બાળકો, એની અંદર પાણી અને દૂધનું મિશ્રણ લેવાનું છે। બે બીકર લીધા, એકમાં કોપર સલ્ફેટ, બીજામાં પાણી અને દૂધ। હવે આ બંને બીકર છે એ તમારા ટેબલ ઉપર મૂકી દેવાના, અને બંને બીકર ઉપર ટોર્ચ દ્વારા પ્રકાશના તીવ્ર કિરણપુંજ પસાર કરવાના, એટલે કે આપાત કરવાના। તીવ્ર પ્રકાશનું કિરણપુંજ આપાત કરવામાં આવે તો શું થાય? તો કે ત્યારે કિરણપુંજ છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં પસાર થાય, દૂધ અને પાણીમાંથી પસાર થાય, પણ એની અસર જુદી જુદી છે, બરાબર। આ તીવ્ર પ્રકાશ જ્યારે તેની પર આપાત તો થયો ત્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ તો સાચું દ્રાવણ હોય, બરાબર, એટલે ટિંડલ અસર દર્શાવશે નહીં, પ્રકીર્ણન જોવા નહીં મળે, એમ એનો અર્થ સમજો ને। એ સાચું દ્રાવણ છે કોપર સલ્ફેટનું, એટલે ટિંડલ અસર એમાં થવાની નથી, ટિંડલ અસર નહીં થાય। તો શું થશે અન્ય બીકરમાં? જ્યારે પાણી અને દૂધનું મિશ્રણ કલીલ દ્રાવણ બન્યું છે એટલે તે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન કરશે, અને એટલે ટિંડલ અસર દર્શાવે છે, બરાબર। પ્રકીર્ણન થયું ને, એટલે ટિંડલ અસર કહેવાય, એવું આપણે હમણાં જ જોયું। અને ચોથું અને છેલ્લું ઉદાહરણ પણ એક ખૂબ અગત્યનું છે, એક્ઝામમાં આપી શકાય અને એ સમજી પણ શકશું આપણે। તો કે ગાઢ જંગલ છે ત્યાં છાયા એટલે કે આચ્છાદન પ્રક્રિયા, એમાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિંડલ અસર જોઈ શકાય। તમે જુઓ તો ટિંડલ અસર આ પ્રકારની એક પ્રક્રિયા જ છે જે અસર આપણે જોઈ શકીએ। ટિંડલ અસરની આપણે આગળ વાત કરીએ તો શું કામ આવું થાય છે? તો કે ગાઢ જંગલો હોય ત્યાં ધુમ્મસ અને ઝાકળ તો જોવા મળે, ગાઢ જંગલ હશે એટલે ધુમ્મસ અને ઝાકળ હોય છે, અને ધુમ્મસ અને ઝાકળમાં પાણીના અતિ સૂક્ષ્મ કણો છે એ આજુબાજુ ફેલાયેલા હોય, બરાબર। હવે આ કલીલ કણોની જેમ જ ફેલાયેલા હોય, એટલે કલીલ કણોની માફક જ એ ફેલાયેલા છે એવું કહેવાય, અને એ ફેલાયેલા હોવાથી ત્યાં ટિંડલ અસર થશે। એટલે એનો અર્થ શું થયો કે ધુમ્મસ કે ઝાકળ હોય તો ઝાકળના જે બિંદુ છે પાણીના કણો છે એ અતિ સૂક્ષ્મ હોય, અને અતિ સૂક્ષ્મ હોય એટલે હવામાં કલીલ કણોની જેમ જ ફેલાય, અને હવામાં કલીલ કણોની જેમ ફેલાય એટલે ટિંડલ અસર દર્શાવે છે। તો આજના આપણા લેક્ચરમાં આપણે ટિંડલ અસર
અને તેના ઉદાહરણોની ચર્ચા કરી. ફરી નેક્સ્ટ પીરિયડમાં આપણે ફરી મળીએ ત્યારે નવા પ્રશ્નો આપણે સમજશું. ત્યાં સુધી તમારી મહેનત શરૂ રાખવાની છે. ચાલો ફરી મળીએ છીએ. આવજો.